નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર લેક્ચર નંબર અગિયારમાં યુનિટ ફાઈવ આપણે સુધી પૂરું કરી દીધું છે ત્યાર પછી રિવિઝન પણ જોઈ લીધું છે અને રિવિઝનમાં જે લાસ્ટ એક્ટિવિટી ત્રણ બાકી હતી નવ દસ અને અગિયાર તેમાં કાંઈ જ વધારાનું નથી જે આગળ આપણે યુનિટમાં આવી ગયું છે તેવું જ છે એટલે તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે અને આજે આપણે શરૂઆત કરવાની છે પાછળ છેલ્લે જે યુનિટ આપેલા છે લેટ્સ રીડ મોરની અંદર પાંચ યુનિટ આપેલા છે તેમાં યુનિટ વન આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે તો ચાલો જોઈએ યુનિટ વન જેનું નામ છે ડોન્ટ બી સ્ટુપિડ સ્ટુપિડ એટલે શું થાય મોર્ખ બી એટલે બનવું એટલે કે મોરખનમાં તો આ એક ત્રણ માછલીઓની જે ત્રણ ફ્રેન્ડ છે તેની એક સરસ મજાની સ્ટોરી છે તો ચાલો તેને આપણે જોઈએ ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લાઈવડ થ્રી બિગ ફિશ એ જંગલમાં એક સરોવર લેક એટલે કે સરોવર એક સરોવર હતું જેમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી ધેવેર કોલ્ડ ક્લેવર લેઝી એન્ડ સ્ટુપિડ તેમના નામ ક્યાં હતા તો એકનું નામ ક્લેવર હતું બીજીનું નામ લેઝી અને ત્રીજું નામ સ્ટુપિડ હતું ધે વેર ફ્રેન્ડ્સ આ ત્રણેય છે તે બહેનપણીઓ હતી વન ડે એક દિવસ ક્લેવર હિયર સમ પીપલ્સ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ નેક્સ્ટ ટુ એટલે કાઉસમાં જે શબ્દ આપ્યો છે એનો સમાનાર્થી શબ્દ થાય છે નેક્સ્ટ ટુ ધ લેક કે એક દિવસ છે ક્લેવર છે એ કેટલાક લોકોને વાતચીત કરતા સાંભળે છે ક્યાં સાંભળે છે તો કે સરોવરની સાઈડમાં એટલે કે બાજુમાં નેક્સ્ટ ટુ એટલે પણ શું થાય સરોવરની બાજુમાં સરોવર જ્યાં પૂરું થાય છે ત્યાં તો કે સરોવરની બાજુમાં કેટલાક લોકોને વાતો કરતાં તેણે સાંભળ્યા તેઓ શું કહેતા હતા કે વેર સેઇંગ તેઓ કહેતા હતા ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ કે આ સરોવર છે આખી આખું માછલીઓથી ભરેલું છે વિશેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફે શું કહે છે કે આપણે છે આવતીકાલે એક બિગ નેટ નેટ એટલે જાડી કે મોટી જાડી લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું તો ક્લેવર સેટ ટુ હિમસેલ્ફ હિમસેલ્લે પોતાને ક્લેવર જ્યારે આ બધું સાંભળે છે લોકોને વાતો કરતા એટલે કહે છે પોતાને કહે છે આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ વોટ આઈ હેવ હર્ડ કે મેં જે કંઈ પણ સાંભળ્યું છે એ મારે મારી બધી ફ્રેન્ડને આપણું જીવન છે જોખમમાં છે મારી નાખે છે એવો કોઈ ડર હોય એને શું કહેવામાં આવે છે ડેન્જર અને ડર લાગે છે કે અમને કોઈ મારી નાખશે વી મસ્ટ ગો ફાર અવે ફાર અવે એટલે શું થાય એટલે લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબુ અંતર ઘણી બધી દૂર એમ કે ફ્રોમ હિયર કે આ અમારે છે એ અહીંથી ખૂબ જ દૂર ચાલ્યા જવું જોઈએ વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હેસ ફ્રેન્ડ્સ કોસ્મેક આપણને પ્રશ્ન પૂછે છે કે શું ક્લેવર છે આ વાત તેની બહેનપણીઓને કહેશે એ તમને શું લાગે ક્લેવર છે તેને જે પેપર સાંભળ્યું છે તે તેની બહેનપણીઓનો કહેશે સો

શું કહે છે તો અહીં છે થોડાક દુષ્ટ માણસો બેડ એટલે કે ખરાબ માણસો દુષ્ટ માણસો આવ્યા છે કે જેવો પ્લાનિંગ એટલે કે આયોજન કે ચસ એટલે કે આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છે યોજના કરી રહ્યા છે વી હેવ ટુ ગો અવે ક્વિકલી શું કહે છે ક્વિકલી એટલે કે ઝડપથી આપણે છે ઝડપથી અહીંથી ચાલ્યા જવું જોઈએ

પરંતુ જ્યારે આ ક્લેવરે આ વાત કીધી છે ત્યારે લેજી શું કહે છે આઈ હેવ લાઈવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ શું કહે છે કે લાઈવ હિયર કે આપણે અહીં છે ઘણા સમયથી લોંગ એન્ડ લોંગ એટલે કે લાંબા સમયથી લાંબા સમયથી રહીએ છીએ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ કે છે આ સ્થળ છોડી જવા માગતી નથી ડોન્ટ વરી કે ચિંતા કરોમાં આઈ વિલ બી સેફ હિયર કે આપણે અહીં સુરક્ષિત રહીએ છીએ કે આપણે ઘણા સમયથી છે એ આ તળાવની અંદર રહીએ છીએ આ જગ્યાએ રહીએ છીએ એટલે આપણે આ જગ્યા છોડીને જવી જોઈએ નહીં એન્ડ સ્ટુપિડ સેડ સ્ટુપિડ શું કહે છે કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ તો સ્ટુપિડ આવું કહે છે જ્યારે લેઝી એવું કહે છે કે આપણે છોડીને જવું નથી ત્યારે સ્ટુપિડ શું કહે છે કે મોટા માણસો છે કરે છે મોટી યોજનાઓ બટ વોટ ધે સે ધે નેવર ડૂ પણ તે જે કહે છે તે કદી કરતા નથી ધે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધે તેઓ આ અને તેની વાતો જ કર્યા કરે છે બટ વોટ ધે સે નેવર ડુ કે તેઓ જે કહે છે નેવર એટલે ક્યારે ક્યારે એટલે કરું ક્યારે પણ કરતા નથી વેન ક્લેવર હિયર્ડ હિઝ ફ્રેન્ડ ટોક ઇન ધીસ વે જ્યારે ક્લેવર છે તેની બહેનપણી આ રીતે વાત કરતી સાંભળે છે હી બીકમ વેરી સેડ સેડ એટલે દુઃખી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે માય ડિયર ફ્રેન્ડ્સ આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશિપ ટુ કમ ટુ એન એન્ડ તે શું દુઃખી થઈ જાય છે કે આ બંને છે બેન પણ એ માનતી નથી એટલે તેણે શું કીધું કીધું છે કે પ્રિય સખી હોય કે આપણી મૈત્રીનો આમ અંત આવે કે આપણી જે ફ્રેન્ડશીપ છે એનો આ રીતના એન્ડ આવે એ આવે તેમ હું ઈચ્છતી નથી કે કદાચ કે તે લોકો છે આપણને પકડી લે અને મારી નાખે તો આપણી ફ્રેન્ડશીપનો અંત આવી જાય સો લેટ ઓલ લીવ ધીસ લેક એઝ સુન એઝ પોસિબલ તો એ કે આપણે જે રીતની પોસિબલ હોય શક્ય હોય એટલી વહેલી તકે કે આપણે છે એ આ તળાવ છોડીને જતું રહેવું જોઈએ વી કેન સ્વીમ ટુ ધ સી સી એટલે કે દરિયો આપણે તરીને દરિયામાં જઈ શકીએ વી શેલ બી સેફ ધે આપણે દરિયાની અંદર સુરક્ષિત રહીશું બટ લેઝી એન્ડ સ્ટુપીડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેગ પરંતુ લેઝી અને સ્ટુપિડ છે એ સરોવર છોડીને જવા માગતી નહોતી સો ક્લેવર સેટ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વામ હવે પણ ક્લેવર છે તેને ખબર હતી કે જેવા લોકો છે એ કાલે આવવાના છે એટલે ક્લેવર છે એ બંનેને ગુડ બાય કહી અને ત્યાંથી તરતી તરતી સ્વામ એટલે તરતી તર તરતરું તરતી તરતી ચાલી ગઈ નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બેગ નેટ્સ એન્ડ કોટ કોટ ઓલ ધ ફીશ શું થયું અમે બીજી સવારે બીજી સવારે ખરેખર જે માછીમાર છે તે આવ્યા કેમ વિથ બિગ નેટ એટલે જાળીની એક બેગ લઈને આવ્યા અને બધી જ કોટ એટલે પકડવું બધી જ માછલીઓને પકડી લીધી વેન લેઝી વોઝ કોટ કે જ્યારે લેઝી લેઝી છે એ પકડાઈ ગઈ હી લે વેરી સ્ટીલ સ્ટીલ એટલે શું થાય વેરી સ્ટીલ એટલે કે વિધાઉટ મૂવમેન્ટ કાંઈ વિધાઉટ એટલે વગર મુવમેન્ટ એટલે કે હલનચલન કાંઈ પણ હલનચલન કર્યા વગર લે એટલે કે સુઈ જવું લેટી જવું જ્યારે લેજી પકડાઈ ગઈ ત્યારે તેણે શું કર્યું કે આજે સ્થિર પડી રહી એકદમ કાંઈ પણ હલનચલન કરવા કર્યા વગર તે પડી રહી આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ શું કીધું કે આફ્ટર જે પહેલી માછલી છે એ નામ ક્લેવર હતો એટલે કે હોશિયાર હતો એટલે ત્યાંથી જતી રહી બીજી માછલી છે લેઝી લેઝી એટલે શું થાય આળસુ એટલે જ એનું નામ આળસુ રાખ્યું હતું કારણ કે તે આળસુ હતી તે ક્યાંય પણ કોઈ પણ કામ કરવા માટે તરત તૈયાર થઈ જતી નહીં તે આળસુ હતી પણ તો સ્ટુપિડ નહોતી મૂર્ખ નહોતી એટલા માટે જ્યારે તે પકડાઈ ગઈ ત્યારે તેણે શું કર્યું કાંઈ પણ હલન ચલન કર્યા વગર એક જ જગ્યાએ પડી રહી કારણ કે એ લેઝી હતી પણ તો સ્ટુપિડ નહોતી હી ડીડ નોટ મૂવ એટ ઓલ તે જરાય પણ ટળે નહીં વેન ધ મેન સો હિમ કે જ્યારે માણસો છે પેલા માછીમારો છે તેને જોઈ ધે થોટ હિમ ટુ બી ડેડ તેમણે એવું તેમણે એવું વિચાર્યું તેમને એવું લાગ્યું ડેડ એટલે કે મૃત્યુ પામું કે તે મરી ગયો એવું તેને લાગ્યું સો ધે ટુક હિમ આઉટ ઓફ એટલે કે રિમૂવ ફ્રોમ એટલે શું થાય આઉટ ઓમ એટલે કે બાર કે જેમાં તેણે જે બાસ્કેટમાં તેણે પકડી રાખી હતી તેની બાદ ધ નેટ નેટ એટલે કે જાળી એન થ્રુ અવે ઓન ધ સેન્ડ એટલે કે થ્રુ અવે એટલે કે ફેંકી દેવું એન ધ સેન્ડ એટલે કે જે માટી હતી રેતી હતી તેમાં ફેંકી દીધી જ્યારે માછીમારો જોઈ ગયા છે કે આ તો મરી ગઈ છે તો મરી ગયેલ માછલીને આપણે શું કરવી એટલા માટે તેણે નેટ જાળીની અંદરથી તે માછલીને બહાર કાઢી અને રેતીમાં ફેંકી દીધી વેન નબળી વોઝ લુકિંગ એટ એમ કે જ્યારે કોઈ પણ તેને નહોતા જોતા કોઈની નજર તેના ઉપર નહોતી લેઝી સ્લીપ્ટ બેક વેન્ટ એટલે શું થાય વન્ટ એટલે શું થાય ત્યાંથી સરકી જવું એમ ઇન ટુ ધ વોટર એટલે કે પાણીમાં સરકી ગઈ એન્ડ વોઝ સેફ નોટ ઇન ડેન્જર અને પોતે સુરક્ષિત થઈ ગઈ એ ખતરો પોતાના ઉપરથી જતો રહ્યો કારણ કે આ લેઝી એટલે કે આડસુ હતી પરંતુ સ્ટુપિડ હતી નહીં હવે સ્ટુપિડનું શું થયું ચાલો જોઈએ वॉट वुड यू stupid टू स्टूपीड और स्टूपीडन शूँ के वेन स्टूपीड वॉज कॉर कि जयरे स्टूपीड पकड़ाई गए ही वोट ओन ट्राइंग टू गेट आउट ऑफ एट के मूव फ्रॉम ધ નેટ કે જ્યારે સ્ટુપિટ પકડે ગઈ ત્યારે તેણે શું કર્યું કે આ ઝાડીમાંથી બહાર નીકળવાનો તેણે પ્રયત્ન કર્યો ધ મેન લવડ એન્ડ સેટ પરંતુ માણસો છે જે પકડી માછીમારો છે તે શું કરવા લાગ્યા હસવા લાગ્યા વી વિલ ગેટ અ લોટ ઓફ મની બેન વી સેલ ધીસ વન શું કહે છે કે આપણને છે એ લોટ ઓફ મની ઘણા બધા પૈસા મળશે જ્યારે વી સેલ ધીસ વન આ એકને આપણે વેચશું સેલ એટલે વેચવું વેચશું ત્યારે આપણને ઘણા બધા પૈસા મળશે ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ આ રીતે સ્ટુપિડ એ છે એ પોતાની જિંદગી ગુમાવી દીધી એટલે કહેવાનો મતલબ શું થાય કે હોશિયાર થવું જોઈએ આપણી જિંદગીની અંદર કે જેથી આપણને કોઈ છતરી ન શકે લેઝી એટલે કે આળસું આપણામાં આળસ હોય પણ એ આળસ એટલી હદે ન હોવી જોઈએ કે કોઈ આપણને છતરી જાય જ્યારે આપણને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ત્યાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ ક્યારેય પણ આપણે આપણી જિંદગીમાં સ્ટુપિડ થવું જોઈએ

એમાં પ્રથમ ઓપ્શન આવશે કે બધી જ સીટ છે એ ભરાઈ ગઈ હતી તો આ રીતના છે એ ત્રણ આપણને એવા ઓપ્શનવાળા ઓપ્શન આપેલા છે ત્રણ પ્રશ્ન આપેલા છે તેના ઓપ્શન તે તમારે હોમવર્કની અંદર કરવાના છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મસ્ટ એપ્રોપ્રિયેટ અલ્ટરનેટિવસ એટલે કે તેમાં પણ ચાર ઓપ્શન આપેલા છે પ્રશ્ન ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ખાલી જગ્યા તો શું આવશે એમાં કે થ્રી ફિશિસ તો આ રીતના એમાં પણ ત્રણ છે તે પણ તમારે હોમવર્કમાં કરવાના છે અને લાસ્ટમાં છે કે હુ સેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કે આ વાક્ય કોણ બોલે છે તો કોણ માછલી ત્રણ ત્રણ જે ક્લેવર લેસી અને સ્ટુપિડ અને બીજું કોણ હતું કે જે માછીમારો ભો કે એમાંથી કોણ બોલે છે તો તે છે પાંચ વાક્યો છે તે પાંચે પાંચ તમારે હોમવર્કને એટલે કે આખે આખી એક્સરસાઇઝ તમારે હોમવર્કની અંદર કરવાની છે ઓકે థ్యాంక్ యూ చాలా ఆనక్చర్శ యూనిట్ టూ